આકલાવ તાલુકાના ભેટાસીમાં આવેલા એગ્રો ખાતરના ડેપોમાંથી યુરિયા થેલીની ખરીદી પર ફરજિયાત યુરિયા નેનો બોટલ લેવી જ પડે તો જ યુરિયા ખાતર મળે. ભેટાસી અને આસપાસના ગામમાં આવેલા ખાતરના ડેપો પર ફરજિયાત ખેડૂતો યુરિયા ખાતર લેવા જાય ત્યારે ડેપો સંચાલક એવું કહે છે કે નેનો યુરિયાની બોટલ લેશો તો જ યુરિયા ખાતરની થેલી આપવામાં આવશે. યુરિયા ખાતરની ખરીદી પર નેનો યુરિયા લેવા માટે ₹200 વધારાના ખર્ચ કરવો પડે છે. તેને લઈને ખેડૂત પાસે પૈસા ન હોવાના કારણે યુરિયા ખાતર વિના જ પરત ફરવું પડે છે. આકલાવ તાલુકાના ખેડૂતો દ્વારા આવી મનમાની ચલાવતા સંચાલકોને સામે યોગ્ય પગલાં લેવા માટે માંગ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ડેપોના સંચાલકો દ્વારા આવી મનમાની કરવાથી ખેડૂતો યુરિયા ખાતરથી વંચિત રહેતા હોય તેમ દેખાઈ રહ્યું છે. યુરિયા લેવા માટે આવ્યા તો એમાં થોડી એક બોટલ લેવી પડે તો ખાતર આપે એમ બાકી લેવાની આપણને ના પાડી ના પાડી ખાતર લેવા ગયા. અમે આ બોટલ આવે 225 રૂપિયાની. આ સારું કેમ પોસાય 225 રૂપિયાની બોટલ લેવી કે 270 નું ખાતર લેવું? બરાબર, આ ખેત મજૂરી કરીને લાવતા કોથું લેવું? આ 200 ઘંટા આ બધા ચોલ લેવાનું, કોને લેવું? અમારે કેવી રીતે લેવું? વાપરવું કેવી રીતે? ખેતીમાં નાખવું કઈ રીતે? 270 વાળું હોય પાછું જોડ્યા 450 નું ગુણ પડે, અમને ખેલ પડી જાય. આનો ઉપયોગ કઈ રીતે કરું, શું કરું? અમે ખેડૂત ને બરાબર આ બધી ખેતી અમને ના પોસાય રીતે મોગી ખેતી બરાબર. એટલે એ લોકો એવું કહે છે ખાતર, આ ખાતર એક થેલી લોકો બે થેલી તમારે એરિયા લેવા આવું લેવું પડે, ટોટલ 275 રૂપિયા ના લેવું જ પડે તો જ ખાતર મને ના મળે કે બેચારો કાળી મજૂરી કરી કરી મરી જાય બેચારો, શું કરે? આ ના ચાલે, એવું આ ખોટું છે. જી, તમારું નામ? પ્રજુકુમાર ઈશ્વરલાલ શાહ. શું તમે ચલાવો છો? યમુના વિકાસ મંડળ. જી, ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે એક યુરિયા ખાતર જોડે ફરજિયાત તમારે એક બોટલ લેવાની તો જ ખાતર મળશે, એવું કહે ખેડૂતો, શું કહેશો? ના, એવું નહીં, પણ બે બોટલ હાથે, 3 થેલી હાથે, 2 થેલી હાથે, 5 થેલી હાથે, 2 એવી રીતે આવીએ છે. અને અમારે ફરજિયાત ગાડી હાથે 5 પેટી નેનો યુરિયા હાથે આવે જ છે. એટલે ખેડૂતને ફરજિયાત ખાતર પેલું જે બોટલ આપો લિક્વિડ યુરિયા તો જ ખાતર મળશે, એવું કંઈ ખરું? ના, એવું કશું નહીં. તો અમે ઘણા ખેડૂતો આવ્યા જે અમે બહાર એમના ઇન્ટરવ્યૂ લીધા, એમને પૂછવામાં આવ્યું કે એક ખેડૂત કલાકથી બેસી રહેલો બચારો વાંટાનો હતો, અને એક ખેડૂતે એવું કીધું કે એક યુરિયા જોઈતું હતું તો તમારે એક બોટલ ફરજિયાત લેવી પડે તો જ ખાતર મળશે, એવું કીધું. એ વાત સાચી? સાચી. હા, તો એ શું શું કહેશો? એટલે ઘરાક એક એક કરીને લઈ જશે અને મારી પેટીઓ પડી રહેશે, એટલે મેં ફરજિયાત કર્યું. પણ ફરજિયાત એવું ના હોય ને, ખેડૂતને ખેડૂત મરજિયાત લઈ શકે, ફરજિયાત ના લઈ શકે ને? મરજિયાત છે, પણ અહીં મારે નહીં ચાલતી અને મારે યુરિયા ગાડીઓ હાથે આવે છે એટલે મેં આલી. એમાં ખેડૂતોનો શું વાંક? ખેડૂતનો કશો વાંક નહીં. તો પછી એનો રસ્તો શું કરવો? આનું કરવું શું? એમાં મારો વાંક નહીં. છે કોઈ સરકારનો પરિપત્ર એવું કંઈ? સરકારનો કોઈ પરિપત્ર નહીં. કંપનીઓને યુરિયાની ગાડી હાથે ફરજિયાત કોઈ બી કંપનીના ખાતર હાથે આવે જ છે. બરાબર છે. તો છતાં અમે GSFC GNFCનું હાથે નબળા ફોર્સ ASP આવે છે તો એની હાથે અમે એમને એમ યુરિયા આપીએ છીએ. બરાબર છે. પણ ઇપકોનું અને કુપકોનું આવે છે એમાં બોટલ સિવાય બીજું કશું નહીં આવતું, એટલે અમે ફરજિયાત આપીએ છીએ. તો આના માટે શું આનો કોઈ રસ્તો અને તમે કંઈ કહેવા માગશો? એના માટે તમે ખેતીવાડી અધિકારીને મળો અને અમે તો કહ્યું જ છે કે ભાઈ સાહેબ આવું છે તો એ ઓછું કરાવો એમ, તા કે અમારી કાંઈ લેખિતમાં માંગે છે તો અમે લેખિતમાં આપી નહીં શકતા. કેમ નહીં આપી શકતા? માલ નહીં મળે, એટલે માલ નહીં મળે તો એમાં નાના ખેડૂતો મરી જાય. બરાબર. તો એનું શું અત્યારે જે આ જે ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે અને એમાં જો આવા એગ્રોવાળા આવું કરતા હોય બરાબર તો ખેડૂતને જવું કંઈ? હા, તે એ હું કહું છું ને કે તમે ખેતીવાડી અધિકારીને કહો કે ભાઈ આવું છે અને ફરજિયાત એ એગ્રોવાળા કહેશે કે ફરજિયાત આલે છે તો અમારે આવ્યું હોય તો પછી હમણાં આ જેવી રીતે આ દિવાળી પર ગાડી રેક લાગી, મેં યુરિયા લખાવ્યું જ નહીં કારણ કે મારી કાંઈ પેટીઓ પડી હતી એટલે મેં નહીં લખાવી. આમાં ગુજરાત સરકાર દ્વારા જે નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન કહી રહ્યા છે કે ભાઈ ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવ્યા છે બરાબર, અને એવામાં જો આવા એગ્રો ભંડારવાળા આવી રીતે મનમાની કરશે તો કેવી રીતે ચલાવી લેવાશે? ગોળ મનમાની કઈ છે? આ તો અમારે ફરજિયાત આવે છે એટલે અમે ફરજિયાત આવીએ છીએ. તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ વ્હીકલ લોન,
ट्रेक्टर लोन, सोलार रूफटॉप लोन ऑफर मर्यादित समय माटे ज। आकर्षक व्याज दर, प्रोसेस फी शून्य छे। आप संपर्क करो, बैंक अपना द्वारे आवशे। मोबाइल नंबर छे 7046995102, बीजो नंबर छे 7046995136। गुजरात नी सर्वप्रथम व्हाट्सएप बैंकिंग शुरू करनार जिला बैंक एटले खेड़ा जिला मध्यस्थ सहकारी बैंक लिमिटेड नड़ियाद। जिला बैंक आपनी बैंक हवे आपना आंगणे। આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે। અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે। તાલીમના સૌથી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે। ફેશન ડિઝાઇન અલગ કોર્સ, લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે। કોર્સ મર્યાદિત 3 માસ માટે છે। બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ। અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી। અભણ હશે તો પણ ચાલશે। વિકલાંગ, શ્રવણબંધ, વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે। તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે। સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે। તો જલ્દીથી તમારું એડમિશન લો।